सूतर फेणी, अंग्रेजी नाम कॉटन कैंडी, बारीक रीते समारेल बदाम पिस्ता थी भरपूर आ मिठाई, मेंदो, चोखानो लोट अने घी थी तैयार करेल पातळी सेवना गुचड़ा ऊपर खांडनी चासणी छाटीने बनाववामां आवे छे। सूतर फेणी बनाववा माटे विशेष कारीगरीनी खास जरूर पड़े छे, कारण के सूतर फेणी बनाववानी रीत तेनी रेसिपी अनोखी छे। सामान्य रीते लोकोना मनमां एक ज वात छे के सूतर फेणी तो खंभातनी छे, પણ આ માન્યતા તદ્દન ખોટી છે, કારણ 135 વર્ષ જૂની ભરૂચની મુનસી મીઠાઈવાળાની દુકાને સૂતર ફેણી બને છે, અને તે પણ અંબાતની સૂતર ફેણીને ટક્કર મારે તેવી। સૂતર ફેણી બનાવવા માટે મેંદો, ઘીનું મોણ અને પાણીથી તૈયાર કરેલા લોટના લુઆને હાથથી વણીને દોરડી જેવા લાંબા બનાવી સમાંતરે ગોઠવવામાં આવે છે। ત્યારબાદ તેની ઉપર ઘીનું એક લેયર હાથથી ચોપડ્યા પછી ચોખા અને ઘીથી બનાવેલું બેટર તેની ઉપર બરાબર રીતે પાથરવામાં આવે છે। મુનસી મીઠાઈવાળાની આ દુકાનમાં પરંપરાગત મીઠાઈની સાથે આજના સમય અને નવી પેઢીને અનુરૂપ મીઠાઈ પણ બને છે, જેને નવી પેઢીના લોકો પણ હોંશે હોંશે આરોગે છે। નવી પેઢીના સ્વાદને ધ્યાનમાં રાખી અને અમે લોકો બીજી ફ્રેશ ફ્રૂટની આઈટમ જેમ કે મેંગોની બરફી, જે અમે લોકો ફક્ત મેંગો તૈયાર મેંગો પલ્પમાંથી બનાવીએ છીએ અને એની અંદર મેંગો હાફૂસ મેંગોના ફ્રોઝન હાફૂસ મેંગોના ટુકડા નાખી અને અમે લોકો એ તૈયાર કરીએ છીએ। આ ઉપરાંત ફ્રેશ ચીકુની બરફી, સ્ટ્રોબેરીની બરફી, લીચીની બરફી જે અમે લોકો ફક્ત એની અંદર ક્રશ નાખી અને ફ્રોઝન ફ્રૂટ નાખીને અમે લોકો તૈયાર કરીએ છીએ, જે નવી પેઢીના લોકોને જરૂરથી પસંદ આવશે। થોડો સમય પછી દોરી જેવા આ તારને આંગળી અને અંગૂઠાની મદદથી લપેટી ગૂંચળાની જેમ તૈયાર કર્યા પછી તેને થાપીને રોટલા જેવા આકારમાં બનાવીને ઘીની તાવડીમાં તળી લેવામાં આવે છે। આમ તળાઈને તૈયાર થયેલ આ ગૂંચળાને થોડો સમય સુધી ઠરવા દીધા પછી આ ગૂંચળાને ખાંડની ચાસણીમાં બોળવામાં આવે છે। ખાંડની ચાસણીમાં બોળાઈને તૈયાર થયેલ આ ગૂંચળા ઉપર પાતળા સમારેલ બદામ પિસ્તા ભભરાવ્યા એટલે તૈયાર થઈ ગઈ આપણી સ્વાદિષ્ટ સૂતર ફેણી। સૂતર ફેણી ઇલાયચી અને કેસર જેવી ફ્લેવરમાં પણ મળે છે। તમે જોઈ રહ્યા છો